રોમમાં રસ પેરિસમાં પાત્રા ફરવું સહેલું કે લખવું ખૂબ ખૂબ ઇન્ટરેસ્ટિંગ સ્પીકર્સ છે આપણી જોડે અત્યારે આ વક્તાઓએ ખૂબ અઢળક પ્રવાસો કર્યા છે ખૂબ ફર્યા છે એટલું બધું ફર્યા છે કે આપણે એમણે જાણીશું ને તો આપણને ઈર્ષા આવી જશે આપણે એમ થશે કે આ કાર્યક્રમ છોડીને હવે આપણે કોઈ કંઈક બસ કે ટ્રાવેલની ટિકિટ બુક કરાવી છે ને જતા રહેવું છે આ શું આ લોકો આટલું ફર્યા અને આપણે રહી ગયા હું સૌથી પહેલાં એ લોકોને મંચ ઉપર આમંત્રિત કરવા માગીશ હું આમંત્રિત કરું છું આદરણીય પ્રીતિ સેનગુપ્તાને આપ મંચ પર પતારો આપનું અભિયાદન કરીએ છીએ અમે તો એ આપણે તો પાડવી રહી એ તો કે પ્રીતિબેને લગભગ એકસો અગિયાર દેશોનો પ્રવાસ કર્યો છે સાત ખંડો એમણે સાધેલા છે સાધેલા જ છે એવું જ કહેવાય ખૂબ ફર્યા છે અને સાડા સાતમો ખંડ મેગ્નેટિક નોર્થ પોલ પણ પર એ જઈ આવ્યા છે અત્યાર સુધી ચાલીસ એક પુસ્તકો એ આપી ચૂક્યા છે પ્રવાસ ઉપરના એની સાથે સાથે કવિતા છે નિબંધ છે વાર્તાઓ લખી છે તેમણે પ્રવાસ લેખન તો કર્યું જ છે અનુવાદ કર્યો છે બંગાળી વાર્તાઓનો બંગાળી સાહિત્યનો ફોટોગ્રાફી ઉપરની અવર ઇન્ડિયા કરીને એક બુક એમણે રિલીઝ કરી છે અને ખૂબ ફર્યા છે અને પ્રીતિબેનની એક ઓળખાણ છે એમના એમના કાન પર રહેલું ચંપાનું ફૂલ કે કોઈ પણ ફૂલ તમે ક્યાંય પણ દુનિયામાં આવું આવું કાન પર લગાયેલું ફૂલ જુઓ તો સમજજો કે પ્રીતિબેન છે હું આમંત્રણ આપીશ પ્રભાબેન પટેલને અમે આપનું પણ સ્વાગત કરીએ છીએ અભિવાદન કરીએ છીએ આપ પણ મંચ પર વધારો પ્રભાબેને હિમાલયન ટ્રેકિંગ ખૂબ કર્યું છે છેલ્લા લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષોથી તે હિમાલયની વીસ હજાર ફૂટની ઊંચાઈ સુધી જઈ આવ્યા છે અને એ પણ વિધાઉટ ઓક્સિજન ત્રણેક પુસ્તકો એમણે પ્રવાસ લેખન ઉપર આપ્યા છે અને તેમાંનું એક પુસ્તક કૈલાશ માન સરોવરના સાનિધ્યમાં ઓગણીસો બાણુંમાં કદાચ સાહિત્ય પરિષદે એને ટ્રાવેલની સિરીઝમાં સેકન્ડ પ્રાઇઝ પણ આપેલું છે પ્રભાબેને મને કહેવાની છૂટ આપી છે એટલે કહું છું એમની ઉંમર પાંસઠ વર્ષની છે અત્યારે અને છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષોથી એ આખી દુનિયાનું ભ્રમણ કરી રહ્યા છે અને બહુ ઈર્ષા આવે ને એટલું બધું એ ફરી ચૂક્યા છે હું આમંત્રણ આપવા માગીશ શ્રી સુધા ભટ્ટને આદરણીય એ કલામીમાંસા કરે છે જુદા જુદા ન્યૂઝપેપર્સમાં કલાના કેટલા પણ જે પણ પ્રોગ્રામ્સ હોય એનું વિવેચન કરે છે જુદા જુદા કાર્ય જુદા જુદા છાપાઓમાં પ્રવાસ લેખન કરે છે સાથે સાથે એમણે ખૂબ પુસ્તકો લખ્યા છે છ એક પુસ્તકો એમના પ્રકાશિત થયા છે કવિતા એજ્યુકેશન આ બધા તેમના રસના વિષયો છે અઢારથી ઓગણીસ દેશના દેશના અઢારથી ઓગણીસ રાજ્યો તેમણે ફરેલા છે નોર્થ અને વેસ્ટ અમેરિકા અને કેનેડા અને અલાસ્કા અને ખૂબ એમણે પ્રવાસો કર્યા છે લેક્ચરર અને શિક્ષિકા તરીકે એમને દરેક દેશમાં એમનો એકાદ વિદ્યાર્થી મળી જ જાય છે એવું એમણે ખાસ નોંધાવડાવ્યું છે મારી સાથે 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 આ કાર્યક્રમ હવે હું જેના હાથમાં સોંપવા જઈ રહ્યો છું હું ભાઈ સંકિતને વિનંતી કરીશ એ પણ આવે સ્ટેજ ઉપર અને આ કાર્યક્રમનેનો દોરી સંચાર હાથમાં લે સંકિત એન્ટરપ્રિન્યોર છે અને ટ્રાવેલર છે અને જીએલએફની આ આ જે પણ મહેનત છે એના એનો એક મહત્ત્વનો ભાગ છે એ એ ટીમ મેમ્બર છે અમારો સમકેત સૌથી પહેલો પ્રશ્ન તને આપીને હું પછી ચૂપ થઈશ રોમમાં રસ પેરિસમાં પાત્રા તું ક્યાં શું લઈ જઈશ તને લખવું ગમે ફરવું ગમે કે વાતો કરવી ગમે પણ હું શરૂઆત એનાથી કરીશ કે આ જે વાત છે રોમમાં રસ ને પેરિસમાં પાત્રા આવી ક્યાંથી આ હું ગઈકાલે જ એક ભાઈ સાથે વાત કરતો હતો જે જ્યારે આ શરૂઆત થઈ આ વાતની ત્યારે એની સાથે જોડાયેલા હતા આજથી વીસ વરસ પહેલાં રાજ ટ્રાવેલ્સે શરૂ કરી હતી આ વાત લલિત શેઠ લેટ લલિત શેઠ સાહેબ એમને આ આ એમને ગુજરાતીઓની નસ એ જાણતા હતા અને એમને આ લાઈન જ નહીં પણ એ આખી આ પ્રક્રિયા ચાલુ કરી કે રોમમાં રસ અને પેરિસમાં પાત્રા એ વખતે એવું કહેવાતું હતું કે એ આખું પ્લેન લોડ ભરીને અહીંયાથી બેલ્જિયમ લઈ જતા હતા પહેલાં બધા જ માલસામાનનો અને એપ્રિલથી લઈને ઓગસ્ટ સુધી ગુજરાતીઓને ફેરવતા હતા અને રોમમાં રસ ને પેરિસમાં પાત્રા ખવડાવતા હતા પણ મને લાગે છે કે આપણી સાથે આપણા જે ત્રણ એક્સપિરિયન્સ મહાનુભવી ટ્રાવેલર્સ છે એમાંથી કોઈએ રોમમાં રસ કે પેરિસમાં પાત્રા નહીં ખાધા હોય એટલે આપણે આજે એમની વાતો કરીશું અને એ ક્યાં ફર્યા છે ને એમના કેવા કેવા અનુભવો છે નૈષદે જે કીધું એનાથી એક થોડુંક વધારે હું પ્રીતિબેન માટે કહીશ કે નૈષદે કીધું કે એ મેગ્નેટિક નોર્થ પોલ પર જઈ આવ્યા છે પણ એ વાત તો આપને નથી ખબર કે શી વોઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન એ સૌથી પહેલાં ઇન્ડિયન મેલ અથવા ફિમેલ જે મેગ્નેટિક નોર્થ પોલ પર ગયા હતા અને હવે બાકી આઈ વિલ જસ્ટ હેન્ડેડ ઓવર પ્રીતિબેન આપ ઇફ યુ કેન પ્રીતિબેન આપણે શરૂઆત આવી રીતે કરીએ તમારા અનુભવો તમે એટલે આખે આખું જીવનમાં પ્રવાસ કેવી રીતે આવ્યો ત્યાંથી શરૂઆત કરીએ પછી અમે પ્રશ્નોત્તરી પર પણ આગળ વધીશું એટલે સૌથી પહેલાં તો અહીંયા મને આમંત્રણ આપવા માટે જીએલએફનો આભાર માનું છું અને હું અહીંયા પાછી હાજર છું એની મને પોતાને જ નવાઈ લાગી કારણ કે ક્યાંય હું બહુ લાંબુ નથી હોતી કારણ કે હું પ્રવાસી છું એકચ્યુલી આ જ્યારે આ વિષય મેં સાંભળ્યો એટલે આઈ વોઝ હેપી ટુ બી ઇન્વાઇટેડ આઈ એમ હેપી ટુ બી ઇન્વાઇટેડ બટ આઈ ફાઇન્ડ ઇટ ક્વાઇટ ઇન્સ ટુ બી ટુ બી ઓનેસ્ટ આઈ ફાઇન્ડ ઇટ ઇન્સલ્ટિંગ આ જે શીર્ષક છે તે આખા પ્રોગ્રામમાં ત્રણ દિવસના ત્રણ 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 બધા વેન્યુઝ બધા પ્રોગ્રામમાં સૌથી ખરાબ છે હું શાકાહારી છું પણ હું આવા શબ્દો પણ નથી બોલતી એટલે હું ફરી એ શીર્ષકનું ઉચ્ચારણ નહીં કરું જો મારા હાથમાં હોય તો હું એમ લખું ઉછવાઈયામાં ઉત્સાહિત એટલે આ બધા ગામોના નામ દઉં છું કે ઉછવાઈયામાં ઉત્સાહિત આવા રૂવામાં આનંદિત અને શિયામ રિઅપમાં સંતુષ્ટ હું કંઈ એવું લખું એટલે મને કયા ગામમાં એના પ્રાસવાળું કયું ખાવાનું મળે છે એમાં મારું ફોકસ નથી હોતું હું ખાવાના વગર ચલાવી લઉં છું અને બહેનો તો બોલશે જ પણ મારા તરફથી હું એમ કહેવા માગું છું કે અમારો સમય જે સવા કલાકનો હતો તે અત્યારે પચાસ મિનિટનો થઈ ગયો છે એટલે મારે કશું જ વધારે કહેવું નથી ફરી કોઈક વાર કોઈક મને ઇન્ડિવિજ્યુઅલી બોલાવશે અને પૂરતો સમય આપશે કારણ કે ઘણા વર્ષો મેં પ્રવાસ કર્યો છે ઘણા સાહસો કર્યા છે ગઈકાલે પુરુષોને સાહસની સેશનમાં બોલાવ્યા હતા પુરુષોને ગુજરાતી સ્ત્રીઓ પણ સાહસ કરે છે કમાણીનું નહીં હું કમાઈ નથી શકતી એ મારામાં આવડત નથી અને પછી એમ પણ વાત થઈ કે ગુજરાતીઓ કશું લખતા નથી એકવીસ પુસ્તકો મારા ફક્ત પ્રવાસ વિશેના થયા છે અને એટલા સાહસ મેં કર્યા છે કારણ કે હું એકલી જોઉં છું અને આઈ એમ અ વુમન પીપલ લુક ઇટ મી કોઈ પુરુષ જાય છે કોઈ પણ દેશમાં એની સામે કોઈ નહીં જુએ અનલે જેણે ધોત્યું પહેર્યું હોય તો એ જુદો પડશે આ દેશમાં મને જેટલી તકલીફ પડે છે એકલી પ્રવાસીની તરીકે એ હું વર્ણવી શકું એમ નથી કારણ કે કાલેલકરથી માંડીને સમકીત સુધી કોઈ નથી સમજી શકવાનું કે એ વસ્તુ શું છે એક મેં નિબંધ લખેલો અંગ્રેજીમાં કે ઓન બિંગ અ સિંગલ ઇન્ડિયન વુમન ટ્રાવેલર એને હું ત્રિશુલી કહું છું મારા જીવનનું આ ત્રિશુલી ત્રિશૂળ અસ્તિત્વ છે ક્યાં તો હું સ્ત્રી ના હોત ક્યાં તો ઇન્ડિયન ના હોત ક્યાં તો એકલી પ્રવાસીની ના હોત આમાંથી એક વસ્તુ ના હોત બે હોત ને કે ત્રીજું બીજું કંઈક ત્રીજું પરિમાણ હોત સ્ત્રીને બદલે હું પુરુષ હોત હાર પહેરાવત મને દરેક જગ્યાએ હાર પહેરાવત મને સાહસની સેશન્સમાં બોલાવત અત્યારે મારે ખાવાનાની વાત કરવાની છે હું પરણેલી છું બહુ સુખી છું મારો વર બહુ જ ગર્વ કરે છે કે હું એકલી ફરું છું અને આટલું હું હિંમત તો ખરી જ પણ એસ્થેટિક્સ છે એક હું જે પણ જગ્યા જે પણ મોમેન્ટ યુ નો આઈ લિવ ઇટ આઈ ફીલ ઇટ એન્ડ આઈ રિમેમ્બર ઇટ મારે આ મેં થોડું કહી દીધું પણ મારે કહેવાનું એ છે કે મારે બીજું કશું બોલવું નથી તમારે કંઈ પ્રશ્ન હોય તો મને પૂછજો દેટ્સ સે થેન્ક યુ આપણે ચોક્કસથી પ્રશ્નોત્તરી તરફ આગળ વધીશું સુધાબેન જ્યાં સુધી શીર્ષકની વાત છે ત્યાં સુધી પ્રીતિબેનની સાથે હું સંપૂર્ણ સહમત છું કે આપણે પ્રવાસ કરીએ છીએ એના જુદા જુદા હેતુઓ હોય છે ધાર્મિક હોય કુદરતી સૌંદર્યને માણવાનો હોય સ્થાપત્યના પ્રેમનો હોય ઇતિહાસ પ્રત્યેની લાગણીનો હોય બિઝનેસનો હોય મિટિંગનો હોય ગમે તે હોય પ્રવાસ કરીએ છીએ ત્યારે આપણી પહેલી પ્રાયોરિટી આપણી સૌથી પહેલી વાત ખાવાનાની ન હોવી જોઈએ અને અમે પણ એમાં બિલકુલ માનતા નથી ખાવાનું શોધીને પ્રવાસ કરવા જવું એ એક મોટામાં મોટી વિડંબના છે કેટલાક મિત્રોને એવું કહેતા મેં સાંભળ્યા છે અમે છો ને કાશ્મીર જઈ આવ્યા બહુ મજા આવી એમ શું થયું ત્યાં અરે શું ખાવાનું મળતું તું સવાર બપોર સાંજ આપણને પૂછીને રાંધે મેં એકદમ પતી ગયો અને એટલે જ અમે એકલા ફરવાનું મન રાખીએ છીએ ને એકલા ફરીએ છીએ કોઈની સાથે એટલા માટે નથી જોડાતા કે એવા કોઈ બંધન નથી જોઈતા બી રોમન ઇન રોમ જ્યાં જે મળે છે ત્યાં આપણે સંપૂર્ણ શાકાહારી છીએ એટલે આપણે આપણી પસંદગીની વસ્તુ શોધી લેવાની અને આપણે ખાવા માટે નથી જીવતા જીવવા માટે થોડુંક ખાવું પડે છે અને એ આપણને તમને વચન સાથે કહું કે દુનિયાના કોઈપણ ખૂણે ખાવાનું વેજીટેરિયન કોઈપણ સ્વરૂપમાં મળી જાય છે એટલે ખાવા માટેનું ક્રેવિંગ કરવાની જરૂર નથી અને એને કારણે થઈને પ્રવાસની પેલી બધી બસ કે ટ્રેન ઉપડે છે એમાં જવાની જરૂર નથી આપણે આપણી રીતે અને આપણો કયો ટાર્ગેટ છે આપણું કયું લક્ષ્ય છે એની ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરીએ તો અમારી વાત કરું તો મને અને મારા પતિને આવી રીતે કુદરતી સૌંદર્યને માટે હું અમે એમ કહીએ કે જ ઝજૂમીએ છીએ અમે અને હમણાં જ મેં તમારી સાથે વાત નહિષદ સાથે વાત કરી કે મને કહે કે તમને ક્યાંક એવી કોઈ જગ્યા ગયા તો શું અનુભવ થયો તમને કેવો વિચાર આવ્યો અલાસ્કાના બરફની અંદર મને સૌથી પહેલો વિચાર એવો આવ્યો કે પહેલાં તો આને અડું ભલે મારા પગ આપણે તો શૂઝ ને બધા ઇનરને કેટલું બધું પહેર્યું હોય એટલે આપણે બરફને અડી શકતા નહોતા પણ ગ્લોવ્સ કાઢીને એને અડવાનું મન થયું ચાલત તો એને ભેટી પડત પણ એવું ન થઈ શક્યું પણ મને ત્યારે ઈશ્વરને બૂમ પાડીને કહેવાનું મન થયું કે મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારા રે અરે હે ઈશ્વર તું આટલું બધું કરે છે તે એક બાજુ અફાટ રણ મૂક્યું છે અને એક બાજુ તું આવી રીતે એવા પર્વતો મૂકે છે કે જે બરફના બનેલા છે અને એની અંદર એવી એવી બારીઓ મૂકે છે કે મને એમ થાય છે કે હું શીપમાંથી કૂદકો મારીને નીચે ઉતરું વચ્ચે જે પેલું બરફનું થીજી ગયેલું પેલું જે દરિયાનું પાણી છે ને એની અંદરથી પસાર થવું સામે દેખાય છે ને પેલી ગુફાની બારી એની અંદર ઘૂસી જાઉં તો ત્યાં કોણ હશે ત્યાં એટલી મળશે તે બરફનો માનવ મળશે બસ આ જ એક જંખલા રહે છે આ જ એક ભૂખ રહે છે અને એટલે જ અમને લોકોને એ ટ્રાવેલ કરવાનો ખૂબ આનંદ આવે છે અને બીજી એક વાત શોપિંગ વર્જ્ય છે પ્રભાબેન તો ઈશ્વરની લઘોલગ કૈલાશ માન સરોવર સુધી જઈ આવ્યા છે હિમાલયન છવ્વીસ હજાર વીસ હજાર ફૂટ વિધાઉટ ઓક્સિજન તમે તો બરફને સાક્ષાત કર્યો છે તમારી વાત તો સાચી છે ગુજરાતીઓ એક મેં ઓબ્ઝર્વેશનના મારું ઓબ્ઝર્વેશન છે પ્લીઝ ગુજરાતીઓને કદાચ ખોટું લાગે તો મને માફ કરે પણ ગુજરાતીઓ ટ્રાવેલ કરે છે ફોર સેક ઓફ ટ્રાવેલિંગ એક ટીક લગાવવા માટે તમે પેરિસ જે આવ્યા ટીક પેરિસમાં શું જોયું એફિલ ટાવર પછી બીજું શું એ ફીલ ટાવર તો હજાર વાર હજાર જગ્યાએ જોયું છે પણ પેરિસના લોકો શું કરે છે પેરિસની સંસ્કૃતિ શું છે પેરિસમાં બીજું શું છે આપણે જોવાની તસ્તી ગુજરાતીઓ નથી લેતા ગુજરાતીઓનું મેક્સિમમ છે કે હું દુનિયામાં મેક્સિમમ કેટલી જગ્યાએ જાઉં પ્રીતિબેન જેવા કે સુધાબેન જેવા ઓછા લોકો છે કે જે ખરેખર ટ્રાવેલ કરીને યુ વોન્ટ ટુ તમારે કાંઈક લર્ન કરવું છે કંઈક જોવું છે યુ ફીલ ઇટ એ ફીલ ટાવર જોઈને તમે શું ફીલ કર્યું કોઈ ગુજરાતી મને આન્સર આજ સુધી નથી આપી શક્યો કે મેં ફિલ ટાવરમાં જોઈને મેં શું ફીલ કર્યું તો આપણે રસપાત્રામાં જ રમીએ છીએ એમાંથી મને લાગે છે કે આપણે બહાર આવવું જોઈએ જે જગ્યાએ જાવી જગ્યાને ફીલ કરો ને ફીલ ઇટ કે તમે ક્યાં ગયા છો શું કરો છો તો તમે ગમે ત્યાં જાશો હું તો મેક્સિમમ હિમાલયમાં જ ટ્રાવેલ કરું છું બાકી બધા દેશોમાં તો બહુ ઓછું જવા ખાતર જાઉં છું ચાન્સ મળે તો પણ હિમાલયમાં જાઓ અને તમને કાંઈક જય એવા ક્યાં કાશ્મીર જય એવા ટીક લાગી ગયું ચારધામ જય એવા ટીક લાગી ગયું પણ તમે કેદારનાથ જઈને શું ફીલ કર્યું કોઈ વિચાર્યું છે કોઈ ગુજરાતી મને મળ્યા છે હજાર ગુજરાતી જ મળે છે હિમાલયમાં શું ફીલ કરો છો કાંઈ નહીં અમે તો કેદારનાથના સરસ દર્શન કર્યા અમે પૂજા કરી ઓકે નથિંગ રોંગ ઇન ધેટ ઓલ્સો કે તમે પૂજા કરો દર્શન કરો બધું સાચું પણ ફીલ તો કરો કેદારનાથને ફીલ તો કરો પ્રકૃતિને ફીલ કરો પ્રકૃતિને ફીલ કરશો તો ઈશ્વરને ફીલ કરશો અને આપણે બધા માની કન્ફેઝ કરીએ કે ન કરીએ આપણે બધા ઈશ્વરને સ્વીકારીએ છીએ એના અસ્તિત્વને સ્વીકારીએ છીએ વન ઓર અધર તો તમે ગોતો ને ક્યાંક ક્યાંક તો મળશે આમ હાજર હુજર નથી હોતો ફીલ કરવાનું હોય છે ઈશ્વરને ફીલ કરવાની તમે વાત કરી તમારા હિમાલયના અનુભવમાં ક્યાં એવો અનુભવ થયો કે તમને એમ થયું હોય કે છે જે જિંદગીમાં ચિરંજીવી છે અહીંયાથી બહુ સરસ એક એક્સપિરિયન્સ તમને કહું અમે લોકો ચાર વર્ષ પહેલાં હું ગયેલી બદ્રીનાથથી સાતોપંથ લેક કરીને એક જગ્યા સ્વર્ગારોહિણી પીક છે એ શિખર છે જ્યાં પાંડવો મહાભારતના યુદ્ધ પછી સ્વર્ગારોહણ કરવા ગયેલા એ આખો એક ટ્રેક છે ચાલીસ કિલોમીટરનો એ અમે લોકો થોડા ફ્રેન્ડ્સને લઈને હું ગયેલી અમે ત્યાં ટ્રાવેલ કરતા હવે પહેલેથી જ વાત થવા માંડી કે મહાભારત તો બધી વાતો મહાભારતની થઈ સાત દિવસના ટ્રેકમાં મહાભારત ના બધા પાત્રો અને દરેક જગ્યા ફિક્સ છે કે અહીંયા એ દેહ છોડ્યો નકુલે દેહ છોડ્યો સહદેવે દેહ છોડ્યો અર્જુને ભીમ અને યુધિષ્ઠિર પહેલાં ગયા તો બધી ડિસ્કશન બધું વેરી ઇન્ટેલિજન્ટ પીપલનું ગ્રુપ હતું ફોર્ચ્યુનેટલી અમે બધા બહુ ડિસ્કસ અને યુ નો એવરી મહાભારત સ્ટોરી ઓલવેઝ એન્ડેડ વિથ લોટ ક્રિષ્ના મહાભારતની કોઈ પણ વાત તમે લેશો લોટ ક્રિષ્ના સાથે જ એન્ડ થશે બધી મહાભારતની સ્ટોરી સાત દિવસ ચાલી અને આઈ લિટરલી ફીલ કે આખો આકાશ છે એ જસ્ટ ક્રિષ્નાથી છવાયેલું છે મારી આગળ પાછળ લોટ ક્રિસ ઇટ વોઝ એ વેરી ટફ ટ્રેક મુશ્કેલ ટ્રેક હતો ઇઝી નહોતો બધું લઈને જવાનું હતું એવરીથિંગ અમે ગયા ચાલ્યા બધું કર્યું પણ એક ડર જરાય નહોતો ક્યાં ક્રિષ્ણ આગળ પાછળ છે અને ફોર્ચ્યુનેટલી તમે એ એ સમયનું એ જગ્યાનું આકાશ જુઓ ને કૃષ્ણ જ દેખાય બીજું તમને કઈ જ ન દેખાય અમે છે યુધિષ્ઠિર જ્યાં સુધી ગયા એવું કે ત્યાં સુધી ગયા ત્યાં જઈને બહુ રાડો પણ પાડી કે ઇન્દ્ર અમે અમે યુધિષ્ઠિરથી વધારે પાપ અમે નથી કર્યા અમને લેવા આવડી અમે અહીંયા આવ્યા છીએ અમને લઈ જા અમારે સ્વર્ગમાં જવું છે કોઈ આવ્યું નહીં પણ ઇટ વોઝ વેરી આઈ ફેલ્ટ લોટ ક્રિષ્ના મારી જિંદગીમાં મેં કોઈ દિવસ આટલા લોટ કૃષ્ણને મારા ક્લોઝ નથી ફીલ કર્યા અને આઈ ટીલ ટુડે મને એવું લાગે છે કે હી ઇઝ અરાઉન્ડ મી પછી મને જોવે છે અને આઈ નેવર કોઈ દિવસ કાંઈ દુઃખ નથી સુખ નથી પ્રભાબેન તમને આટલો આમ એક્સપિરિયન્સ થયો પછી એને તમે લખ્યું કેવી રીતે હું બહુ લખતી નથી સાચું કહું તો આઈ લાઇક ટુ ફીલ ઇટ મેં લખી નાખ્યું એની પણ એક સ્ટોરી છે પછી સમય હશે તો એ પણ કહીશ બેઝિકલી આમ નહોતે ઓથર હું ઓથર છું જ ને હું લેખિકા નથી મેં તો કોઈની કોઈના વટહુકમને સંતોષ આવવા મારું અહમ એમાં લગાડીને મેં લખવાની શરૂઆત કરી અને એક ચોપડી લખી હતી એમાં આપણા જયાનંદભાઈ આપણા એક બહુ સારા સંસ્કૃતના અને બહુ વિદ્વાન એમનો મને સહકાર મળ્યો અને થયું પણ એની સ્ટોરી પછી ટાઈમ હશે તો તમને કહીશ અત્યારે આપણે આપણા બીજાને સાંભળીએ પ્રીતિબેન આપણે જે શીર્ષક છે એનો બીજો ભાગ છે કે લખવું ફરવું સહેલું કે ફરવું તો આપ આટલું બધું ફર્યા છો તો એને લખવાનું આવે છે તો એમાં કેવી આપણે ચેલેન્જીસ આવેલી છે એટલે આ શીર્ષકનો બીજો ભાગ છે લખવો અઘરું કે ફરવું હું એક ત્રીજું પરિમાણ કહીશ કે ખરેખર વાંચવું વધારે અઘરું છે વાચકો અમને લેખકોને વાચકો મળે એ એ બહુ જલ્દી બનતું નથી હોતું એટલે ફરવું ઘણું અઘરું છે મેં જેમ પહેલાં કહ્યું તેમ કે એ સ્ત્રી તરીકે કારણ કે બધા મને સ્ત્રી તરીકે જુએ છે હ્યુમન બિઈંગ એટલે માનવ તરીકે નથી જોતા હોતા સ્ત્રી તરીકે મારે જે બધા બધું સહન કરવું પડતું હોય તે બિકોઝ દે સી મી એઝ અ વુમન નોટ એઝ અ પર્સન એઝ સચ પણ લખવા માટે હું એમ કહીશ કે એકાદ ચોપડી લખીએ છીએ પ્રવાસ પર તો બધા જ લખે છે અમેરિકામાં આવીને પાછા આવે અમેરિકા ફરીને એટલે આવજે અમેરિકા વેલકમ અમેરિકા આવ અમેરિકા જા અમેરિકા આહા અમેરિકા જા જા અમેરિકા આવી જાતના ટાઇટલ્સ તમે જુઓ છો એટલે એક ચોપડી બધા કહે છે એક અંગ્રેજીમાં વાક્ય છે કે એવરીબડી હેઝ વન બુક ઇન ધેમ આપણી આપણી પોતાની જિંદગી વિશે દરેક જણ લખી શકે એક ચોપડી તો લખી જ શકે એટલે એ કદાચ અઘરી તો છે જ પણ એમ કે એટલી અઘરી નથી હવે પ્રવાસ પર ધારો કે મેં એકવીસ પુસ્તકો લખ્યા હોય તો એ જોવાનું રહે કે એનું એ મેં ના લખ્યું હોય સદભાગ્ય હજી સુધી મને એવું કોઈએ કહ્યું નથી કે આ તમે લખ્યું છે તો પહેલાં વાંચેલું તે જ છે મેં એ દેશ પર ધારો કે ઓસ્ટ્રેલિયા પર મેં બે ચોપડીઓ લખી એમાં પણ એનું એ તો નથી જ કારણ કે મેં પહેલું મેં વાંચ્યું જ નહોતું જપાન પર મેં પહેલાં આર્ટિકલ્સ લખ્યા હતા અને પછી બહુ જાડી એક ચોપડી લખી હું સાત વાર ગઈ જપાન એટલે મેં કહું ભાઈ હવે તો એક ચોપડી જ લખવી પડે એને માટે તો ભાઈ આગળનું કશું વાંચ્યું જ નહોતું નવે સરથી એટલે જે આવે બેન કહે છે એનાથી મારું જરાક જુદું છે કે હું લખું છું તો હું જીવું છું મારે માટે બે વસ્તુ મુખ્ય છે શબ્દ અને સૃષ્ટિ એટલે આ ભાષા અને ભ્રમણ ભાષા છે અને મારી પાસે કંઈક મારાથી લખી શકાય છે આ આંગળીઓ દ્વારા તો હું ટકી છું કારણ કે અમેરિકામાં હું રહું છું એટલે એનો અર્થ એ નથી કે હું પૈસા અમે કહું કે પૈસા બનાવતા મને આવડ્યું જ નથી મને નોકરી કરતાં જ નથી આવડ્યું અને મારો વર એટલે લગ્ન ત્યાં થયા ત્યારે લગ્ન થયા પછી તરત પહેલું વાક્ય મારા વરે એમ કહેલું કે તારે કે આઈ ડોન્ટ વોન્ટ યુ ટુ વર્ક તારે નોકરી કરવાની જરૂર નથી આઈલ ટેક કેર ઓફ યુ મેં કહું મારે કરવી એ જ ક્યાં છે નોકરી તો એ લે આ તો બહુ સારું થયું એણે જ મને કહું એટલે બહુ નિરાશ થઈ ગઈ આપણે ચિંતા જ નહીં કરવાની કે તું રખડા કરે છે ને કમાતી નથી ને ખર્ચો કરવા ના એક તારું બજેટ વધારી આપું તું સારી રીતે ફરીશ વધારે સારી કારણ કે હું ધર્મશાળાઓમાં રહેતી હોઉં છું જે પણ દેશમાં જાઉં ત્યાંની નાનામાં નાની જગ્યાએ ને મારો નિયમ એ છે કે જો ચાલીને જવાય તો બસ નહીં લેવાની અને બસ લેવાતી હોય તો ટેક્સી નહીં લેવાની એટલે એક એક આ થોડો કંઈક એને આદર્શ ભાવ કહો કે એનો ટોમ ફુલરી કહો પણ હું સાહસ કરું છું દુઃસાહસ નથી કરતી કારણ કે મૂર્ખ તો એક જ વાર બનાય જિંદગીમાં એટલે લખવું એ કારણે અઘરું છે કે પ્રવાસ વિશે લખતા હો કદાચ એના એ દેશ વિશે ફરી લખતા હો તો એ રિપીટેટિવ ના થાય પુનરાવર્તન ના થાય કોઈ વાંચનારને કંટાળો ના આવે એ એ જોવાનું રહેતું હોય છે પ્રીતિબેન એક બીજો સવાલ આટલા વર્ષોથી આપ ફરો છો તો ફરવાની જે રીત છે પ્રકાર છે એમાં કંઈ બદલાવ ટેકનોલોજીના લીધે કંઈક તમારા એક્સપિરિયન્સમાં ચેન્જ આવતા હોય એટલે ટેકનોલોજીને લીધે તો બધું બદલાઈ જ ગયું છે રાઈટ એટલે પણ હું છે તે કશા જ તાંત્રિક ઉપકરણો એટલે કે ટેકનિકલ ઇલેક્ટ્રોનિક સાધનો હું કશા જ લઈને નથી જતી મારી પાસે ક્યાંય સેલફોન પણ ના હોય લેટ અ લોન આઈ ફોન વોટ એવર પણ હું સાધારણ રીતે ફરું છું એકદમ અને આટલો ઉંચકા એટલો જ સામાન લેવાનો એક એવો નિયમ જાણે કે ઉંચકા એટલું જ લેવાનું અને મિનિમમ હું દોઢ મહિનો ફરું તો હું પાંચ જોડી કપડાં લઈને ફરું છું એટલે ઓછામાં ઓછું કારણ કે ફરવાનું જ મુખ્ય અને જગ્યા જ મુખ્ય છે જ્યાં જવું ત્યાં અને એવું નથી કે એક જ વાર હું કેટલી જગ્યાએ પચીસ વાર ગઈ છું ધારો કે ઇંગ્લેન્ડ ઇટ સેલ્ફ ઇંગ્લેન્ડ હું પચીસ વાર ગઈ છું અને એટલે આનંદથી ઊભ જ જવાય આનંદ જ એટલે બસ એ એ જોઈને જ અને ઘણીવાર કશું ના પણ જોઈએ પણ આનંદ બે તત્વોને હું સૌથી અગત્યના ગણું છું જીવનમાં એટલે ફિલોસોફિકલી ને ફરવાનું ધારો કે પ્રવાસી તરીકે આનંદ અને વિસ્મય એક સેન્સ ઓફ વન્ડરમેન્ટ સેન્સ ઓફ જોય એ પણ એક મારી ચોપડી છે નાની જોય ઓફ ટ્રાવેલિંગ અલોન એટલે આવા બધા વિચારો હું એકલી હોઉં ત્યારે મને આવ્યા કરે અને બહુ સ્વસ્થ રહું છું એકલી હોઉં છું એટલે હું બહુ એનર્જેટિક રહું છું સંકેત આ જાણીને તો ખૂબ એ થાય કે એ કોઈ પણ તાંત્રિક કરણો સિવાય ફરે છે આપણે તો હવે ખાનપુર થી ખાડિયા જવું હોય તો એ જીપીએસ ઓન કરીએ છીએ બે મિનિટ આના સિવાય નહીં જવાય બે મિનિટ મોબાઈલનો સિગ્નલ જતો રહે છે તેમાં આપણે ઊંચા નીચા થઈ જઈએ છે બેટરી ડાઉન થઈ જાય તો ક્યાં દોડવા ફરીએ છે કે ચાર્જર ક્યાં છે અને આ એક અલગ દુનિયા છે કે જ્યાં આગળ મોબાઈલ નહીં સિગ્નલ નહીં કશું જ નહીં આઈ એમ શ્યોર કે સમકિત અત્યારે લોકોના મનમાં પણ ઘણા બધા પ્રશ્નો હશે આમાંથી કેટલા લોકો બહુ જ ટ્રાવેલ કરી ચૂક્યા છે એટલે આમના જેટલું નહીં આમની કમ્પેરિઝન ના કરશો આપણે ના આવીએ આમાં પ્રીતિબેન તમે કીધું કે સાહસની અંદર માત્ર પુરુષોને જ બોલાવ્યા હતા પણ તમને ત્રણેયને ત્રણ લેડીઝને ટ્રાવેલિંગના સેશનમાં જઈને આઈ એમ સો હેપી ઇટ ઇઝ સો

એકવાર મેં એક કાર્યક્રમમાં ખાસ કહ્યું હતું કે હમણાં પ્રીતિબેને કહ્યું હતું એને એ વાતને આગળ વધારીને કે ખૂબ સામાનનો મોહ ન રાખીએ બીજું કે એક આપણી આપણે એટલે કહું છું કે બિંગ અ લેડી એક સ્ત્રી તરીકે તમને કે એક નબળાઈ છે દાગીના એ જેટલા પહેર્યા છે એટલા પહેર્યા છે બદલવાની ઝંઝટમાં નહીં અને જ્યાં જઈએ ત્યાં હમણાં જે વાક્ય ઉપર મારું વક્તવ્ય પૂરું થયું તો શોપિંગ એ પણ આપણે પડતું મૂકવું જોઈએ અને ક્યાં જઈને હું કંઈક એવું કંઈક ખરીદીને કોકને હું સુવિનિયર આપી દઉં એવી મોટી મોટી ખરીદીઓ તો નહીં જ તમે એક નાની એક વસ્તુ કંઈક લઈ શકો સાવચેતીની વાત આવે છે બહેનો આવે છે ત્યારે ખાસ એટલે એક મારો જવાબ એવો હતો એનો કે સાવચેતીનો પ્રશ્ન ફક્ત બહેનો માટે જ નથી આવતો એ યુનિવર્સલ પ્રશ્ન છે એ ભાઈઓને માટે પણ સાવચેતીનો પ્રશ્ન આવે છે પણ બહેનોને માટે એક એક આઈડિયા એક ખ્યાલ એવો બંધાઈ ગયો છે કે એમણે ખૂબ સાવચેત રહેવું પડે હા એક માનવ તરીકે આપણે સાવચેત રહી અને આપણે આપણો સામાન છે કે આપણી પ્રવાસની તૈયારીઓ છે કે પ્રવાસ દરમિયાન છે એ પ્રમાણે આપણે એલર્ટ આપણે જાગ્રત રહેવું જોઈએ એટલું હું માનું છું અને જેટલો સમય મળ્યો છે એમાં આપણે જેટલું ફરવું છે એટલું ફરી લઈએ ખોટો સમય ક્યાંય બીજે ન બગડે એ મારી એક એક ઈચ્છા હોય છે અને એ મારો પ્રયત્ન હોય છે એટલે એ હું તમને કહી શકું સુધાબેન કદાચ એવું કહેવા માગે છે કે જે પેલું રસ્તા પર આપણે સાઇનબોર્ડ જોઈએ છે ને કે સાવધાની હટી દુર્ઘટના ઘટી એને દરેક રીતે જોવાની જરૂર છે માત્ર રિયર વ્યૂમાં નહીં બીજો કોઈ પ્રશ્ન કોઈને એક પ્રશ્ન મારે પૂછવો તો તમારે બધાને તમારા થોટ્સ પર્સ્પેક્ટિવ્સ અને સજેશન અગર શેર કરી શકો જે પણ સિટીમાં આપણે રહીએ છીએ એ સિટીને આપણે કદી ફીલ નથી કરી શકતા ઇઝ વોટ માય થોટ ઇઝ હું અમદાવાદની બહાર રહ્યો છું એટલે જેટલી વાર અમદાવાદ આવું છું એટલી વાર આઈ ટ્રાય એન્ડ સી અમદાવાદ ફ્રોમ અ વેરી ડિફરન્ટ પર્સપેક્ટિવ એન્ડ ઇટ્સ અ વેરી જોયસ એક્સપિરિયન્સ એઝ સમબડી જસ્ટ સેડ તમારો કોઈના થોટ્સ પર્સપેક્ટિવ એક્સપિરિયન્સ એન્ડ સજેશન્સ એઝ ટુ હાઉ ટુ લીવ વિદિન ધ સિટી એન્ડ સ્ટીલ ફીલ ઇટ લાઈક યુ આર લિવિંગ ઇન અ ડિફરન્ટ સિટી હાઉ ડઝ વન ડુ ધેટ સૌથી પહેલી વાત તો એ છે કે જે શહેરમાં કે ગામમાં કે કોઈ પણ સ્થળે આપણે ગયા છીએ ત્યાંના સ્થાનિક લોકોને મળીને આપણે એમના જેવા જ ત્યાંના રહેવાસી બનીએ તો એ સ્થળની અનુભૂતિ આપણે કરી શકીએ ત્યાંના જે જનરલ ટ્રાવેલિંગ જે સાધનો છે બસ છે કે રિક્ષા છે કે શેર રિક્ષા છે કે લોકલ ટ્રેન છે એ બધાનો જ્યારે અનુભવ કરીએ છીએ ત્યારે આપણે એ શહેરને કે એ જગ્યાને કે ગામને વધુ અનુભવી શકીએ છીએ ત્યાંના લોકોની સાથે વાત કરતી વખતે આપણે એમના જેવા થઈને એમની વાતોને એમની સંસ્કૃતિને એમની ખાણીપીણીને જ્યારે જાણીએ અને માણીએ ત્યારે આપણે એને એ અનુભવ પાકો કરી શકીએ છીએ એવું હું માનું છું અમદાવાદ વિશે હું કહું અમદાવાદની છું હું અને બહાર તો ઘણા વર્ષોથી રહી છું અને પણ અમદાવાદ વિશે આવું નહીં અમદાવાદ વિશે મેં ઘણા લેખો લખ્યા છે નિર્વિવાદ અમદાવાદ એમ કરીને અમદાવાદ ઉપર મેં કાવ્યો પણ લખ્યા છે અને એક કાવ્ય અમદાવાદ છસો અમદાવાદની છસો મેં વર્ષકાંઠ પર એક કાવ્ય પણ મેં લખ્યું હતું ન્યૂયોર્કમાં રહું છું બીજી બાજુ તો ન્યૂયોર્ક માટે પણ આવો જ ભાવ થાય છે રોજે રોજ હું ઘણીવાર ઊભી રહી છું રસ્તામાં અને હું જોઉં કે આ ન્યૂયોર્ક છે આ ન્યૂયોર્કમાં હું છું ન્યૂયોર્ક ઉપર પણ મેં ઘણા લેખો અને કવિતાઓને બધું લખ્યું છે એટલે એવું નથી કે તમે જ્યાં રહેતા હો તે દે એ જગ્યા તમને દેખાતી નથી ના દેખાતી હોય તો જોવી જોઈએ આંખો ખોલવી જોઈએ કી આંખે ખોલ એવું આ વાતમાં એક વાત હું વધુ ઉમેરવા માગીશ કે આપણે બધું ઘણું બધું સાહિત્યમાં વાંચીએ છીએ અને બધી ને કહેવતોને સમજીએ છીએ સબભૂમિ ગોપાલ કી કેમ કહેવાયું છે દુનિયાની દરેક જગ્યા એ આપણી જગ્યા છે એમ પ્રીતિબેન જે કહે છે હું સંપૂર્ણ સહમત રહીને તમને આ વાત કહું છું કે જ્યાં જઈએ એના થઈને રહીએ તો આનંદ કરીએ એ વસ્તુ તમારા ઉપર છે કે તમે કેવી રીતે ત્યાં રહ્યો છો તમે કેવી રીતે જુઓ છો ને તમે કેવી રીતે એને એક્સેપ્ટ કરો છો કોઈ પણ વસ્તુ એ જ તમે ટ્રાવેલ કરો ત્યારે પણ તમારે એ જ જોવાનું છે ને કે કોઈ પણ જગ્યાએ જાઓ તો જગ્યાને ફીલ કરો જગ્યાને અનુભવો એ જ છે પછી શહેર હોય કે હિમાલય હોય કે એની કોઈ પણ જગ્યા હોય યુ બી વિથ પ્લેસ તમારે ખાલી આપણી ફિઝિકલ પ્રેઝન્સની ત્યાં હાજરીની જરૂર ટીક મારવાની જરૂર નથી આપણે એને અનુભવવાની છે અને એ ઇન્ડિવિજ્યુઅલ હોય અને દરેક માણસમાં એ છે પણ આપણે એને ડેવલપ નથી કરી હોતી એ ફિલિંગ્સને તો આપણે એ ફિલિંગ્સને આપણે ડેવલપ કરવી જોઈએ કે આપણે હું એક જગ્યાએ જાઉં છું તો એ જગ્યા શું છે એને થરોલી હું સમજું માનું પ્રભાબેન હું એવું વધારે દ્રઢપણે માનું છું કે જે જગ્યાએ જઈએ છીએ ત્યાં સાધનો તો આપણે ઉપયોગ કરીએ છે પણ એ જગ્યાએ જો આપણે ચાલીને ફરીએ તો એની ખૂબ મજા છે એ મજા કંઈક ઓર જ છે આમાં એક બીજી વસ્તુ હું કહીશ કે ત્યાંના જે લોકો છે એમની સાથે મળીને એમની સાથે વાતો કરીને બને તો એમના ઘરે રહેવાનો એક પ્રયત્ન કરીએ તો એમાંથી જેટલું જાણવા મળશે એટલું બધા મોન્યુમેન્ટ જોઈને તાજમહેલ જોઈને જેટલું નહીં જાણવા મળે એટલું તેમની પાસેથી જાણવા મળે બહુ સાચી વાત છે હું હિમાલયમાં જાઉં છું તો અમે એમાં જ રહીએ છીએ કોઈના ઘરમાં રહી જઈએ ગમે તે પોટરને ઘરે જઈને ખાવાનું ખાય ચાલ તારે ઘરે આવું છું ચા બનાવીને પીવડાવું એની વાઈફો એની સાથે તમે વાતો કરો છોકરાઓ સાથે વાતો કરો તો તમને ખબર પડે અને લોકો જેમ પ્રીતિબેને કીધું એમ હું પણ એકલી ટ્રાવેલ કરું છું ને સાવ હિમાલયમાં કાંઈ જ ન હોય હું તો એમના બે પોર્ટર લઈને વહી જાઉં મારો ટેન્ટ મારી સાથે હોય મારી સ્લીપિંગ બેગ સાથે હોય અને પછી આગળ જાઓ તો કિલોમીટર સુધી કોઈ માણસ જ ન હોય પણ મને કોઈ દિવસ એવો ડર નથી લાગ્યો કે મારા બે પોટર મેન મારી સાથે છે અને હું એકલી છું રાતના કોઈ આજુબાજુ માણસ નથી અને આ મને કાંઈક કરીને મારીને કરીને લૂંટી લેશે રેપ કરી લેશે કાંઈ પણ કરે પણ આ મને કોઈ દિવસ વિચાર જ નથી આવ્યો શા માટે કેમ કે જેમ કીધું બેને એમ કે જેન્ડર ડિફરન્સ નથી જોતા કોઈ સ્ત્રી કે પુરુષ નથી વી આર હ્યુમન બિંગ તમે એકબીજાને હ્યુમન બિંગ તરીકે જુઓ જુઓ તમારું આ પ્રવાસમાંથી જ આ બધું શીખવા મળે છે આપણે ઘરમાં નથી શીખતા કોઈ સ્કૂલ તમને નહીં શીખડાવે કે તમે પુરુષ છો કે સ્ત્રી છો સ્કૂલમાં શું ઘરમાં તો બાબો આવ્યો કે બેબી અરે બાબા માણસ આવ્યું એમ કહો ને બચ્ચું આવ્યું ના બાબો આવ્યો કે બેબી આપણે પહેલેથી જ જાતને નક્કી કરી નાખીએ છીએ એટલે તમે ટ્રાવેલ કરતા મેલ હોય ફિમેલ હોય ડરો છો અમે બધા અમે માણસ છીએ અમે માણસ સાથે ટ્રાવેલ કરીએ છીએ મેં તો ઘણીવાર બે એક બે પોર્ટર સાથે ટ્રાવેલ કર્યું છે જરાય અને એના ઘરે જઈને સુઈ જાઓ એના ઘરે જમું એના ઘરે રહી જાઓ બધું કરું છું દે ઓટ તમે આ રીતના જે લોકોની લાઈફને અને મને એટલા બધા હિમાલયમાં સારા માણસો મળ્યા છે કે હિમાલય જેમ બેસ્ટ છે ને એમ હિમાલયન પણ બેસ્ટ છે જ્યારે માણસોને ઓળખવાની વાત છે ને ત્યારે નૈનિતાલનો એક અનુભવ કહો કે કઈ રીતે ત્યાંના લોકોની સાથે વાત કરી અને આપણે કોઈ ગામડિયાને ઓછા આંકવાની ભૂલ કદી ન કરીએ એ મુદ્દો છે કે નૈ જે પગે ચાલીને ફરવાની ટેવ છે એ પ્રમાણે નૈનીતાલમાં ઉતર્યા પછી માલ રોડ પર તો સૌ ફરે ઘોડા ઉપર ફરે ને બોટિંગ કરે ને ચકડોળમાં બેસે ને બધું જ કરે પણ અમે ચાલવા નીકળી જઈએ છેક જંગલમાં ક્યાંય સુધી ચાલે એક નાનું મંદિર આપણને એમ લાગે આ ચિત્રાત્મક કોઈક તમે ફિલ્મની સ્ટોરી કરો છો ના આ જાત અનુભવ છે એક નાનકડા મંદિરની પાસે જ પોરો ખાવા રોકાય ત્યાં ગામડાની બે ત્રણ બહેનો આવી અને એ અંદર જેને પૂજા કરીને અમે બેઠા હતા તો હસી અમને ફૂલ આપ્યું નમન લીધું અમે અને મારાથી પૂછાઈ ગયું કે આ શિયાળો આવ્યો ને આ હિમાલય ઉપર કેમ બરફની ચાદર દેખાતી નથી ત્યારે બેને એની ગ્રામ્ય બોલીમાં કહ્યું જે હું તમને સાદી હિન્દીમાં કહીને બતાવું કે કીધું પેડ કટ ગયે ને મેડમજી આપણે તો ગ્લોબલ વોર્મિંગની વાતો કરીએ છીએ પણ આ ગ્રામ્ય નારીએ મને આ વાત કરી છે તો આપણને એમની પાસેથી કેટલું બધું શીખવા મળે છે એ જોવાનું છે ક્વેશ્ચન એ છે કે કાકા સાહેબ કાલેલકરે કીધું છે કે પ્રકાશ પ્રવાસ એટલે અગવડો વેઠવાની બાદશાહી સગવડ તો યુરોપ કે યુએસએ જે કોમન ટ્રાવેલ સ્પોટ છે એમાં તો બધી ફેસિલિટીઝ હોય જ છે તો તમારો કોઈ એવો એક્સપિરિયન્સ જાણવાની ઈચ્છા છે કે જે કોમન ટુરિસ્ટ ડેસ્ટિનેશન નથી ત્યાં ફેસિલિટીઝ નથી ને ઓછા ટુરિસ્ટ લોકો જાય છે તો છતાંય ક્યુરિયોસિટી ખાતર તમે ત્યાં ગયા હો તો ત્યાં કઈ ટાઈપની અગવડો કે ચેલેન્જીસ જોઈએ છે અને તમે કઈ રીતે ઓવરકમ કરો છો જે સાત ખંડો છે એમાં એક ઉત્તર અમેરિકા બીજો દક્ષિણ અમેરિકા અને એ બેની વચ્ચમાં જે ભૂમિ છે એ બેને શાંતિ એને મધ્ય અમેરિકા કે સેન્ટ્રલ અમેરિકા કહે છે એ સેન્ટ્રલ અમેરિકામાં સાત દેશો છે બેલીઝ બેલીઝ તમે નકશામાં જોશો તો ચોખાના દાણા જેટલી એની સાઇઝ છે બે લાખ જેટલી એની વસ્તી છે ટુ હંડ્રેડ થાઉઝન્ડની વસ્તી છે એટલો નાનો દેશ એમ એ એ પછી જે બીજા દેશો છે કે બેલીઝ ગોતેમાલા હોન્દુરાઝ નિકરાગવા કોસ્તરિકા પનામા અને પછી એલ સાલ્વાદોર એટલે આ સાત દેશોમાં હું બસો દ્વારા ફરી બાય બસીસ લોકલ બસ આપણી એસટી બસ અથવા લાલ બસ કે જેને કહીએ છીએ અને આ સેન્ટ્રલ અમેરિકાના આ દેશોની અંદરની બસો એ અમેરિકામાં જે બસો સ્કૂલ બસો જૂની થઈ જાય ખખડી જાય ખરાબ થઈ જાય એ બધી એ લોકો સેન્ટ્રલ અમેરિકા મોકલી આપે પછી એ એ તે તે દેશોમાં એ લોકો પોતાની રીતે એને રંગે રંગ બારતી બધા લાલ પીળા અને સરસ પણ એકદમ જ ખખડેલ બસો અને એમાં એ ધીરે ધીરે ખખડતી ખખડતી જાય અને એમાં જે એક હાઈવે છે ટ્રાન્સ અમેરિકા હાઈવે કહે છે એટલે ફ્રોમ બેલીઝ આઈ ફ્લૂ ફ્રોમ માયામી ટુ બેલીઝ ઇઝ દેટ્સ ઇટ અને દેન સાત દેશોમાં સરહદો વળોટતા વળોટતા પનામાં પહોંચી અને પનામાંથી ફ્લાઇટ લઈને પાછી અમેરિકા આવી એ દરમિયાન આ જે અગવડોની વાત એટલે અગવડો તો મને બહુ જ મારા ભાઈ કે તને અગવડોનો શોખ છે ભાઈ શોખ તો નથી પણ મને થાય કે અગવડો થોડી પડે ને તો જ મારું ધ્યાન એ જગ્યામાં જાય મારાથી દૂર થઈ જાય એટલે થોડુંક એવું પડે અને એ ફક્ત ફરું ત્યારે જ હું અગવડો વેઠું છું મારા ઘરમાં આવું ત્યારે નથી વેઠતી એટલે એટલો સમય બહુ મને બહુ મજા આવે એકદમ દૂર દૂર થઈ જાય મોડું ને વાળ ને બધું પણ એની વે તો એલ સાલવાદોર નામનો જે દેશ છે એની વસ્તી હશે પાંચ સાત લાખ જેટલી અને આ દેશો આટલા નાના પણ છતાં અંદર અંદર બધા પ્રજામાં ઝઘડા થયા કરે તો કોઈ જ મુસાફર નહીં એટલે આપણે કહીએ છીએ કે ગુજરાતી બધે મળે ના ભાઈ એવું નથી આ દુનિયા બહુ મોટી છે આપણે કહીએ કે દુનિયા નાની થઈ ગઈ નથી થઈ દુનિયા નાની ઘણી મોટી છે કોઈ મને કશું ગુજરાતી કોઈ મળતું નથી તો એલ સાલ્વાદોર નામના આ દેશમાં મેં બે એટલે એક કપલ જોયું ધોળું એટલે યુરોપના હતા બે જણા સ્ત્રીને પુરુષ અને સામે કંઈક મળ્યા એટલે કેમ છો ને આ તે થયું અને પછી એમ પણ કહ્યું કે સાંજ પડી જાય એટલે એમ કે ચલો આજનો દિવસ આપણે જીવતા બચી ગયા કારણ કે જ્યાં ને ત્યાં પેલું રાઇફલવાળા સોલ્જર્સ ઊભા જ હોય અને અંદર અંદર જ ઝઘડતા હોય એમાં આપણે ક્યાંક ફસાઈ જઈએ છથી સાડા છ વાગ્યામાં અંધારું થઈ જાય તે પછી રસ્તા ખાલી એટલે મારે એ પહેલાં ક્યાંક જઈને કશું ખાઈ આવવું પડે કારણ કે મને થાય કે ત્યાંના જ લોકો બહાર ના નીકળતા હોય તો હું કઈ રીતે પછી બહાર નીકળીને હું ક્યાં જાઉં અને અલબત્ત જે ત્યાં રહેનારા છે પૈસાદાર અને જેમની પાસે ગાડી છે તે બધા નીકળીને ક્લબોમાં જતા જતા મેં જોયા પણ મારે એવી સગવડ ના હોય પછી એક કે બે દિવસ પછી મેં એક બીજું કપલ જોયું એટલે મેં કહ્યું ઓ હું એક મુસાફર છું આ એલ સાલ્વાદોર દેશમાં એક હું છું અને બીજા બીજા ચાર જણા છે પછી એ લોકો પાસે આવ્યા ત્યારે મેં જોયું કે ના એ તો એ પહેલું ને પહેલું જ કપલ બીજી વાર જોયેલું એટલે ખરેખર તો એ બે અને હું આખા દેશમાં હવે ત્રણ જ મુસાફર એવું અને મેં લગભગ બાવન ત્રેપન દિવસ આ સાત દેશોમાં થઈને પ્રવાસ કરેલો એમાં પહેલાં બત્રીસ દિવસ મને ખાવાનામાં ફક્ત રાઈસ એન્ડ બીન્સ ભાત ને ચોળા ભાત ને ચોળા તે બત્રીસ દિવસ સુધી મેં ભાત ને ચોળા ખાધા મેં કંઈ નહીં પેટ તો ભરાય છે ખાવા તો મળે છે એટલી શાકાહારી ને પછી મને ક્યાંક સેન્ડવિચ મળી એટલે મે દિવસે મને કંઈક સેન્ડવીચ ખાવા મળે એટલે આવું બધું થતું હોય છે ને બહુ મજા આવે છે પછી ગોતેમાલા દેશ જે બેલીઝ પછી ગોતેમાલા બહુ બહુ જ સરસ છે દેશ પણ એટલી બધી ત્યાં જોખમી આખી બાબત છે કે જે યુરોપી યુરોપિયન કે અમેરિકન જે લોકો એટલે કે ધોળા મુસાફરો ત્યાં આવે અને હોટૅલોમાં રહે તો જે સામાન હોય મોંઘો મોંઘો કરીને પાસપોર્ટ તો હોય ને પાસપોર્ટ ટિકિટ કંઈ પૈસા હોય ક્રેડિટ કાર્ડ હોય તો એ બધું ક્યાં મૂકવાનું તો હોટેલમાં મૂકે હોટેલના સેફમાં તો એમાંથી ચોરાઈ જાય એટલે હોટેલવાળાઓ એમ કહે કે તમે જાઓ સાથે તમે સાથે લઈને જાઓ તો એક ટૂઅર હતી એક વોલ્કેનો જોવા જવાની મિની બસની ટૂઅર તો મેં સાંભળ્યું કે આ લોકો બધા પોતાનું આ જે પઝેશન હતું મીન્સ કે ઘરેણાં ગાંઠા તો હોય નહીં એ લોકો પાસે પણ પાસપોર્ટ ખાસ કરીને પાસપોર્ટ ટિકિટ ક્રેડિટ કાર્ડ એ એ બધી કિંમતી વસ્તુ કહેવાય કારણ કે ખોવાઈ જાય તો બહુ તકલીફ છે એની એ બધું સાથે લઈને ગયા કારણ કે હોટલવાળા કે નહીં સાથે લઈને જાઓ અમે મિની બસમાં બે રાઇફલવાળા ગાર્ડ તમને આપવાના છીએ એ લોકો એ એવી રીતે મિની બસમાં ગયા વોલ્કેનો પર પહોંચ્યા ત્યારે લૂંટારાઓ આવીને એમને લૂંટી લીધા અને પેલા ગાર્ડ પર લૂંટારાઓ સાથે જ હતા એટલે એમ થાય આવા દેશોમાં જઈએ ત્યારે અને હું બિલકુલ એકલી હોઉં એટલે મારે જાતે જ વિચારવું પડે ને જાતે જ નિર્ણય કરવો પડે કે વધારે શું સારું છે હું લઈને ફરું તો સારું છે કે બેગમાં મૂકું ને બેગને તાળું મારું તો સારું છે પણ બેગ આટલી જ હોય બેગ જ આખી ના ચોરી જાય પેલો તાળું તોડવાની જરૂર નહીં બેગ જ લઈ જઈ શકે એટલે આ બહુ મોટો પ્રશ્ન મને હંમેશા રહ્યા કરે એક જાતનું આમ ટેન્શન રહે પણ હજી સુધી એવું કંઈ ચોરાયું હોય એવું કશું આ દેશોમાં નહોતું બન્યું આ સિવાય એક મારો સવાલ છે કે આપ આટલા બધા દેશોમાં ફરો છો તો એ વખતે આપ કહો કે આપ ભારતીય છો તો ત્યાંના લોકોને શું ભારત વિશે શું સવાલો આમ મનમાં આવતા હોય છે મને સંસ્કૃતિનો અર્થ જ નથી ખબર પડતી કારણ કે જે પ્રાંતનો માણસ હોય ને એ પોતાના પ્રાંતના અને એ અહીંયા આપણું બોલિવૂડ હોય તો ત્યાં ટોલિવૂડ કે કોલિવૂડ કે ફોલિવૂડ એની જ વાત હોય છે એ એ આખું પેલું મૂવી કલ્ચર જ થઈ ગયું છે એટલે કે ભારતમાં ક્યારેક હું જવું ત્યારે એમ પૂછે ખરા કે આઈ યુ એન એક્ટ્રેસ એટલે એ લોકોએ આ સિનેમા બધે જોયું હોય ઘણા બધા હા એવું જ તો એટલે જ એટલે ફૂલ કાઢી ના પૂછે ભારત વિશે કે બહુ જ હંમેશા ઊંચા ખ્યાલ હોય છે એમ નથી હોતું હજી પણ દુનિયામાં ઘણી જગ્યાએ એમ માને છે કે ભારત એટલે ગરીબ દેશ અને ભારતના લોકો કે હું ભારતીય હોઉં એટલે જ્યાં ખાસ કરીને ઓફિશિયલ કે બોર્ડર ઉપર તો એમ જ માને કે આ ભારતીય છે ઇન્ડિયન છે ટિકિટ છે તમારી પાસે એટલે મારે ટિકિટ બતાવવી પડે પાછા જવાના પૈસા છે પૈસા બતાવવા પડે એટલે એ લોકો એમ જ માને કે આ ગરીબ હશે અભણ હશે અને મૂરખ હશે અને હવે ચોથું એક પરિમાણ છેલ્લા દસ બાર વર્ષથી આફ્ટર નાઇન ઇલેવન નાઇન ઇલેવન યાદ છે કોઈને પણ નાઇન ઇલેવન ઇન અમેરિકા ઇન ન્યૂયોર્ક એટલે હવે કોઈપણ બ્રાઉન પર્સન અને હવે સ્ત્રી એટલે સુઈસાઈડ બોમ્બર એકલી સ્ત્રી અને બ્રાઉન એટલે સુઈસાઈડ બોમ્બર એટલે એક આ જ રીતે ઇન્ડિયન્સને જુએ છે હમણાં કોઈ છોકરાઓ સ્ટુડન્ટ્સ મને પૂછતા હતા ગાંધી વિશે તો મેં એક વાત કરેલી ગાંધી કેટલા એક નાના ગામમાં અર્જેન્ટિનાના એક સાવ નાના ગામમાં હું ઉદ્દેશ વાંચતી હતી ઉદ્દેશની પાછલી બાજુ ગાંધીનો ફોટો આવતો હતો કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં એડવર્ટાઈઝમેન્ટમાં તો મેં આ ઉદ્દેશ ઊંધું મૂક્યું કે આ દુકાનમાં કે દૂધ લેવા કે ક્યાંક ગઈ એ એ જે કેશિયર છોકરી હતી એણે કહું કે ઓ ગાંધી આઈ નો નો હિમ એટલે કે આ શી રેકોનાઇઝ ફોટા પરથી કે આ ગાંધી છે એટલે હું એમને એમ જ કહેતી હતી કે એક જો ભારતીય કોઈ પણ ભારતીય વિશે માન જો હોય દુનિયામાં તો તે મોક ગાંધી વિશે સુધાબેન આપના માટે મને એક સવાલ છે આપ માતૃભાષા અભિયાનમાં સહાયક છો આટલા બધા દેશો ફર્યા છો તો ત્યાં આગળ માતૃભાષા માટે આપને કેવા કેવું માન દેખાયું છે પરદેશમાં વસતા આપણા ગુજરાતીઓ ભાષા માટે બિલકુલ સજાગ નથી હવે વાંક બાળકોનો કે નાની પેઢીનો કાઢવાની પણ જરૂર નથી ભારત સિવાય દરેક દેશને પોતાના દેશની અથવા તો પોતાની માતૃભાષાની બહુ મોટી કિંમત છે અને એની બહુ જ વેલ્યુ કરે છે અને એ લોકો માતૃભાષામાં જ બોલે છે ઇંગ્લિશ આવડે ને તો પણ નથી બોલતા એટલે આપણા દેશમાં આ સુધારો વ્યાપકપણે હોવો જરૂરી છે અને ફક્ત ગુજરાતી માટે નથી કહેતી હું દરેક ભાષાને આ લૂણો લાગેલો છે કે આપણે ઇંગ્લિશમાં બોલવા ટેવાયેલા છીએ કદાચ એ ફેશન છે કે આપણી જરૂરિયાત છે પણ આપણે ઇંગ્લિશમાં બોલીએ છીએ પછી આપણે ગુજરાતી એ મરાઠી હોય બંગાળી હોય કે દક્ષિણની ચારમાંથી કોઈ પણ ભાષાના પણ ઇંગ્લિશમાં બોલવું એ આપણે માટે વટનો ફાંકાનો વિષય છે અને એટલે આપણે બોલીએ છીએ આપણે પણ આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા અંગ્રેજી શબ્દો બોલીએ છીએ અને આપણા યંગ પેરેન્ટ્સ એમના બાળકોને માટે તમે માતૃભાષા અભિયાનની વાત કરીએ એટલે સંકિતભાઈ તમને એનો જવાબ આપો કે ખરેખર જો આપણે માતૃભાષા વિશે ચિંતા કરતા હોઈએ ને તો એ બાળકોને શીખવાડવાની જરૂર નથી ગુજરાતી આપણે જે યુવા મા બાપ છે દાદા દાદીની પેઢીને નહીં પણ મમ્મી અને પપ્પાની પેઢીને ગુજરાતી શીખવવાની જરૂર છે કારણ કે મારો એક અનુભવ તમને કહું ગુજરાત હા મારા પૌત્રને લેવા હું ઘણી વાર લેવા કે મૂકવા સ્કૂલે જાઉં છું ત્યારે બહાર ઊભી હોઉં છું ત્યારે અલ્ટ્રા મોડન મમ્મીઓ વર્ણન ન કરી શકું એવા વસ્ત્રો પહેરીને આવે છે અને આઈફોન પર કે ન હોય તો મિત્રો બેનપણીઓની સાથે જે વાત કરે છે મને એમ થાય છે કે હું અહીંયા રૂના પૂમડા નાખી દઉં કાનમાં અને જે ભાષામાં એ વાત કરે છે એની ઉપરથી ખરેખર રાજેન્દ્રભાઈને પણ મારે એટલું કહેવાનું રહે છે ઘણી વાર ચર્ચા કરું ત્યારે કહું છું કે આપણે આપણા આ અભિયાનને બહુ બળવત્તર બનાવવું પડશે બિલકુલ બિલકુલ એ નિસ્બત છે જ આપણી અને એના એના ભાગરૂપે જ કદાચ આપણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ સુધી આજે પહોંચી શક્યા છીએ એટલે એ આખે આખો કદાચ જુદો ચર્ચાનો વિષય છે પણ પ્રવાસમાં આપણે હઈએ ત્યારે કેટલું બધું આપણને નડતું અને અડતું હોય છે એ આ આ ત્રણ સ્ત્રી મહાનુભાવોને આપણે સાંભળીએ ત્યારે આપણને સમજાઈ શકીએ અને જો તમારામાંથી કોઈ પણ એવું વિચારતું હોય સમજતું હોય કે આપણે તો બોસ બહુ ફર્યા છીએ તો માફ કરજો તમે બધા ખાંડ ખાવ છો હંમેશા આ ત્રણ વિભૂતિઓને જોતા રહેજો હું તો કહું બને એટલા ફોટા પાડી લો ઘેર જઈને જોજો અને કહેજો કે આવી જ રીતે પ્રવાસ કરવો છે અને આવી જ રીતે એન્જોય કરવું છે અમે રોમમાં રસ ને પેરિસમાં પાત્રા મૂક્યા છે અને તમને નથી ગમ્યું એના બદલ અમે અમારા તરફથી કદાચ દિલગીર છીએ માત્ર પ્રતિક છે એવું કહેવાનું કે ગુજરાતીઓ ખૂબ ફરે છે અને ગુજરાતીઓ પોતાનું થાય છે કે ગુજરાતીઓ ખાલી ખાવાના જ શોખીન છે બીજા એ કઈ નથી એટલે હવે નેક્સ્ટ ટાઈમ એવું શીર્ષક નહીં આપતા આમાં આ શીર્ષકનું કારણ છે રોમમાં માં રસ ને પેરિસ પાત્રા આ એક એવું કોઈન કરેલી રાસ આ એક માર્કેટિંગ ટેગલાઇન છે જેનાથી ઘણા ગુજરાતીઓએ પ્રવાસ કર્યો છે અને એ જ એ જ કારણથી એમને અહીંયા આગળ આપણે બોલાવ્યા છે કે અહીંયાનો બી પ્રવાસ કરે પણ રોમમાં રસ અને પેરિસમાં પાત્રથી કેટલું વધારે છે એ તમારી પાસેથી એમને જાણવાનું હતું સંકિતભાઈ જ્યાં જઈએ શબાશ સંકિતભાઈ જ્યાં જઈએ છે ત્યાં જે બીજા પ્રવાસીઓ મળે છે બીજા દેશના અથવા તો આપણા દેશના અન્ય ભાષાના એ લોકો તરત અમને પૂછે છે તમારી બેગ માં ખાખરા છે સારું કેવાય ને આપડે આપી દેવા જોઈએ સુખડી છે સૂઠ ની ગોળ આપડે ખાખરા થી નથી ઓળખાવું આપણે ગુજરાતી બિલકુલ અને ગુજરાતી આપણી સંસ્કૃતિ થી ઓળખાવું થેપલા ને ખાખરાથી નથી ઓળખાવું બિલકુલ આપના આ પ્રાણી ની એ નિસ્બત અમારા સુધી પહોંચી છે ને હવે અમે જઈશું તો પ્રયત્ન કરીશું કે ખાખરાના ના પેકેટ લઈએ ઓછા લઈએ બસ આવો અનુભવ કોઈને પણ થાય તો આપણે કેવા કેટલા જાગૃત રહેવું પડે ઓગણીસો ને એકાણું માં રાજીવ ગાંધીની હત્યા થઈ હતી એ જ દિવસે અમારી ફ્લાઈટ અમદાવાદથી ન્યૂયોર્કની હતી જી ન્યૂયોર્ક ઉતર્યા અને તરત જ બે જ કલાકના ગાળામાં અમે જ્યાં જવાના હતા એમને ત્યાં ગયા ને આદત મુજબ કોઈ જેટલેગ બેટલેગની પરવા કર્યા વિના પહેલે જ દિવસે કલાકની અંદર ફરવા નીકળી પડ્યા ત્યારે અમને એક જગ્યાએ એક નાનકડો ગલ્લો કહીએ છીએ જેને આપણે એવી દુકાનમાં એક ભાઈએ ચાંદલાથી ને ડ્રેસથી ઓળખે માટે એમ કહ્યું ઇન્ડિયન યસ